नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण चार गुजराती विषय में पाठ काव्य चबूत सैनिक सैनिक रमिए आ काव्यना कवि कोण छे? प्रकाश दवे, डॉक्टर प्रकाश दवे। विद्यार्थी मित्रों, काव्य समझता पहला आपणे थोड़ू समझी लईए कि काव्य में शू कहेवामां आव्युं छे। सैनिक सैनिक रमिए एटले के सैनिक तो तमने खबर छे के सैनिक कोण छे? सैनिक ए देशनी रक्षा करे छे। सैनिकनुं काम शू होय छे? देशनी रक्षा करवानुं। सैनिक जो देशनी रक्षा ना करे, सरहद पर जईने ए આપણા દેશની રક્ષા ના કરે તો આપણે બધા અહીંયા શાંતિથી જીવી શકીએ નહીં, શાંતિથી રહી શકીએ નહીં, હરી ફરી શકીએ નહીં। કારણ કે બહારના જે દેશ છે, પડોશી દેશ છે, એ આપણી પર હુમલો કરે અને આપણને નુકસાન પહોંચાડે, તો આ બધા સામે આપણું રક્ષણ કોણ કરે છે? સૈનિક। શું સૈનિકનું જીવન કેવું હોય છે? સૈનિકનું જીવન એકદમ સાદું હોય છે। એ લોકો હંમેશા રાત દિવસ જાગીને અને રાત દિવસ બસ એક જ કામ કરતા હોય છે, બસ દેશની રક્ષા કરવાનું, સરહદ પર દેશની રક્ષા કરવાનું। તો આ સૈનિક જે છે એનું પહેરવેશ પણ આપણને ખબર છે, સૈનિકની વર્દી જે હોય છે એની પર સૈનિકને અને બધા દેશને અને દેશવાસીઓને ખૂબ ગર્વ હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ સૈનિક નું માન જળવાય, સૈનિક પ્રત્યે આદર ભાવ આપણામાં જાગે, એટલા માટે આપણને અહીંયા એક સરસ મજાનું બાળગીત સૈનિક સૈનિક રમીએ એ આપ્યું છે, અને લેખક કોણ છે? એના કવિ ડૉક્ટર પ્રકાશ દવે। શું કહે છે કવિ? કે ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ। બચુડો એટલે બાળક, બાળકને કહે છે કે ચાલ બચુડા તું સોટી લઈ લે અને કઈ રમત રમી। આપણે ઘણી બધી રમતો રમતા હોઈએ છે, પણ અહીંયા કંઈક અલગ જ રમત રમવાની છે, અને તે રમત કેવી છે? સૈનિકની, સૈનિક સૈનિક રમવાની રમત છે। શું કહે છે? માથે મજાની ટોપી પહેરી ગલીએ ગલીએ ભમીએ। સૈનિક હાથમાં સોટી અને માથે ટોપી રાખે છે, તો શું કહે બાળકને? કે માથે સરસ મજાની ટોપી પહેરીશું અને ગલી ગલી એટલે શેરીએ શેરીએ ફરીશું। સૈનિક બનવા માટે કપડાં તો જોઈએ ને, સૈનિકનો પહેરવેશ પણ જોઈએ, તો શું કહે છે આગળ? હું પપ્પાનો કોટ લઈ આવું, તું લઈ આવ ને સીટી। હું મારા પપ્પાનો જે કોટ છે એ લઈ આવીશ અને તું સીટી લઈ આવજે। હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીટી। કોટ આવી ગયો, સીટી આવી ગઈ, હવે રહી ગયા ચશ્મા। એટલે શું કે હું મારી બા જે છે એના ચશ્મા લઈ આવીશ કાગળિયામાં વીટીને। પછી શું કે? બની ઠાનીને બેસી જઈએ અફસર સાહેબને નમીએ। સરસ મજાના એવા સૈનિક બની જઈએ, ગલી ગલીએ ફરીએ, અને પછી અફસર સાહેબ એટલે કે મોટા જે અમલદાર સાહેબ હોય એને આપણે સલામી ભરીશું। ચાર બચુડા લઈ લે સૂટી, સૈનિક સૈનિક રમીએ। પછી આગળ કહે છે, કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો। જો કોઈ અત્યાચાર કરતું હશે, કોઈ ગુનો કરતું હશે, કોઈની નિયત ખરાબ હશે, તો અમે ઉગામીશું દંડો। એટલે દંડો ઉગામવો એટલે કે શિક્ષા કરીશું, એને સજા કરીશું। દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો। શું કે? દેશભક્તિનું કામ કરીશું, જ્યારે આપણે દેશ સેવા કરીએ, દેશભક્તિનું કામ કરીએ, ત્યારે જ આપણો ધ્વજ જે ઝંડો છે એ ઊંચો રહે છે, ત્યારે જ આપણા દેશનું નામ રોશન થાય છે। આપણે સારા એવા કામો કરીએ અને પ્રસિદ્ધિ મેળવીએ તો આપણા દેશનું નામ ઊંચું રહે છે। એવા ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેમણે આપણા ભારત દેશનું નામ ઊંચું રાખ્યું છે, ઊંચું કર્યું છે, રમતવીરોથી લઈને મહાન સંતો સુધીનો। એમાં સૌપ્રથમ આપણને યાદ આવે તો આપણને આગળના પાઠમાં ભણી ગયા સ્વામી વિવેકાનંદ। સ્વામી વિવેકાનંદ જે હતા, એમણે પણ શિકાગોની ધર્મ પરિષદને સંબોધી ત્યારે પૂરા વિશ્વમાં ભારત દેશનું નામ રોશન થયું હતું।
તો આવા દેશભક્તિના આપણે કામો કરીશું ત્યારે જ આપણો ઝંડો ઊંચો રહેશે. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ. આપણને જે આઝાદી મળી છે હમણાં 26 જાન્યુઆરી ગઈ પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિન, તો આપણને આ જે આઝાદી મળી એ આઝાદી જેમ તેમ મળી નથી, એની પાછળ ઘણા બધાનું બલિદાન રહ્યું છે. અંગ્રેજોને ભારતમાંથી હટાવવા માટે ઘણા બધા નેતાઓએ ક્રાંતિકારીઓએ આપણને આઝાદી અપાવી છે, એ લોકોએ બલિદાન આપ્યું છે પોતાના જીવનું, ત્યારે આપણને આઝાદી મળી છે. હરી ફરી શકીએ છીએ, ગમે ત્યાં જઈ શકીએ છીએ, આવા બધા આપણને હક્કો મળ્યા છે. તો આ આપણી આઝાદીની આપણે રક્ષા કરવાની છે. આપણી આઝાદીની આપણે રક્ષા કરીશું તો જ આપણે આપણા ભારત દેશને બચાવી શકીએ. એટલે આપણી ભારત માતાને આપણને ગમીએ. ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ. શું કે કવિ કે ચાલ બચુડા લઈ લે સોટી, ચાલ બચુડો એટલે બાળક, સોટી લઈ લે આપણે સૈનિક સૈનિક રમીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું કાવ્ય છે જે અહીંયા પૂરું થાય છે. કાવ્યનો રાગ પણ આવો જ છે કે ચાલ બચુડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ, માથે મજાની ટોપી પહેરી ગલીએ ગલીએ ભમીએ, હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીટી, બની ઠનીને બેસી જઈએ અપ્સર સાબને નમીએ, ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામી સુડટ્ટો, દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો, આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય તમારે તૈયાર પણ કરવાનું છે, મુખપાઠ છે. એટલે હવે આપણે થોડા શબ્દો જોઈ લઈએ. બની ઠનીને એટલે કે વ્યવસ્થિત રીતે તૈયાર થઈ, અફસર સાહેબને એટલે કે અમલદાર સાહેબને, મેલી દાનત એટલે કે ખરાબ ઈચ્છા, દંડો ઉગામીશું એટલે કે શિક્ષા કરીશું, રક્ષા એટલે કે રક્ષણ કરવું. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ હંમેશા દેશ સેવા માટે આગળ રહેવું જોઈએ. મોટા થઈને આપણે ભલે ડૉક્ટર કે ગમે તે ના બને, પણ દેશ સેવાનું જ્યારે પણ આપણે કામ, જ્યારે પણ દેશને આપણી જરૂર પડે ત્યારે આપણે દેશ સેવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. આપણે ભારતીય છે એ ભૂલવું જોઈએ નહીં. જ્યારે પણ આપણી જરૂર પડે ભારતની રક્ષા માટે ત્યારે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ. નમસ્કાર, થેન્ક યુ. અહીંયા આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે.